પંચમહાલના ઘોગંબામાં છેલ્લા ઘણા દિવસથી આતંક મચાવનાર માનવ ભક્ષી દીપડાઓ પાંજરે પુરાયા. ઘોગંબા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ખૂંખાર દીપડાને પકડવા અલગ અલગ જગ્યાએ પાંજરા મૂકવામાં આવેલા આખરે દીપડો પાંજરે પુરાયો. ઘોગંબા તાલુકાના જંગલ વિસ્તાર ગામમાં છેલ્લા બે મહિનાથી સતત હાહાકાર મચાવનાર માનવ ભક્ષી દીપડો પાંજરે પુરાયો. ઘોગંબા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં જંગલને અડીને આવેલા ગોયા સુંદલ, કાંટાવેડા, જાંબુવાણિયા, કાંટુ જેવા નાના મોટા 8-9 જેટલા ગામોમાં માનવ ભક્ષી દીપડાએ છેલ્લા 1-2 મહિનાથી નાના મોટા બાળકો સહિત ગાય બકરા જેવા પાલતુ પ્રાણીઓ પર વારંવાર હુમલો કરતા માનવ ભક્ષી દીપડો આખરે તારીખ 22/12/2020 ના રોજ સ્થાનિક વન વિભાગ ટીમ દ્વારા ગોયા સુંડલ ગામના જંગલ વિસ્તારમાં તળાવ નજીક મૂકવામાં આવેલા પાંજરામાં દીપડો સાંજના સમયે પુરાતા વન વિભાગના અધિકારીઓ તેમજ કર્મીઓમાં જીવમાં જીવ આવ્યો. બે દિવસમાં બે દીપડાને પકડવા ફોરેસ્ટના કર્મચારીઓ સક્સેસ રહ્યા હતા. તેમજ ગઈકાલે તારીખ 23/12/2020 રોજ કાંટાવેડા ગોયા સુંડલ સીમોડામાં આવેલ ડુંગરની બાજુના કોતરમાં એક પાંજરું મૂકવામાં આવેલું હતું. તેની તપાસ કરવા ગયેલ ફોરેસ્ટ વિભાગના કર્મચારીએ પાંજરા તરફથી દીપડાનો અવાજ સાંભળીને તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા ફોરેસ્ટ વિભાગ તેમજ દામાવાવ પોલીસ સ્ટાફનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ દીપડાને બેહોશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમ છતાં દીપડો બેહોશ ન થતા પાંજરા સાથે દીપડાને કોતરમાંથી 1.5 કિલોમીટર સુધી ગામ લોકોની મદદથી બહાર લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ દીપડાને પાવાગઢ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. ફોરેસ્ટ વિભાગ અધિકારી તેમજ કર્મચારીઓનું કહેવું છે કે ગામ લોકો દ્વારા અમને બહુ જ સપોર્ટ મળેલો હતો. ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ગામ લોકોનો આભાર માન્યો હતો, તેમજ ગામ લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. રિપોર્ટર SIT હેડ મધ્યમ ગુજરાત, નિલેશસિંહ સોલંકી, પંચમહાલ.